હવે આગળ વાત કરીએ દહેગામ તાલુકાની. દહેગામ તાલુકામાં ઈટોના ભઠ્ઠાના માલિકોને રાતા પાણી રોવાનો સમય આવ્યો. સરકારે ઈટોના ભઠ્ઠાના માલિકોને વળતર આપીને તેમને ઊભા કરવાની જરૂર વર્તાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં તોફાની વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી દીધી છે, ત્યારે દહેગામ તાલુકામાં 10 તાલુકામાં પોતાની રોજીરોટી માટે ઈટોના ભઠ્ઠા પકવીને પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે તેવા પ્રજાપતિ સમાજના લોકો ઉપર હાલમાં ભારે આફત આવી જવા પામી છે. કારણ કે કારી મજૂરી કરીને ભઠ્ઠા પાછળ વ્યાજે રૂપિયા લાવીને મૂડીરોકાણ કરી ઈટોના ભઠ્ઠાનું કામકાજ કરે છે અને તેમાં બીજા જિલ્લાઓમાંથી મોડમોડ મજૂરો લાવીને ડિપોઝિટ આપીને મજૂરો લાવવા છતાં ક્યારેક મજૂરો ડિપોઝિટ લઈને પાછા પણ આવતા નથી એવા સંકટમાં અચાનક જ દહેગામ તાલુકા અને 10 તાલુકામાં ચક્રાવતી વાવાઝોડાએ અને તબાહી મચાવી દેતા ઈટોના ભઠ્ઠા માલિકોના ભઠ્ઠા ઉપર પાણી ભરાઈ જતાં લાખોની સંખ્યામાં નુકસાન થવા પામ્યું છે. તો સરકારે પ્રજાપતિ સમાજના લોકોને થયેલા ભારે નુકસાન બાબતે સારું વળતર મળે અને પોતાનો પરિવારનો અંધારો ન બની જાય તેના માટે તાલુકાના અધિકારીઓ દ્વારા તાત્કાલિક સર્વે કરાવીને તેમને ઊભા કરવા જોઈએ. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.